ત્રણ ભાગની અંદર ગયા વખતે આપણે ગયા લેક્ચરમાં મોબિલિટી વિશે ભણેલા હતા, ઓહમના નિયમની મર્યાદા ભણેલા હતા અને સ્વાધ્યાયમાં એક દાખલો ગણેલો હતો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે અવરોધોના જુદા જુદા પ્રકાર. પેલા આપણને થિયરીમાં એવું આપેલું છે કે કોઈ પણ પદાર્થ હોય એને મુખ્ય ત્રણ વિભાગમાં વિભાજિત કરી શકાય. પહેલું સુવાહક પદાર્થ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે. બીજો આવે અવાહક કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો જ નથી. અને ત્રીજો આવે અર્ધવાહક કે જેમાંથી વિદ્યુત પ્રવાહ આ બે કરતા વચ્ચેની કન્ડિશન એટલે સુવાહક કરતા ઓછો હશે પણ અવાહક કરતા વધારે પ્રમાણમાં પસાર થઈ શકે છે. ઉદાહરણ એના જોઈએ આપણે તો સુવાહક એટલે કોઈ પણ તમે સુવાહક ધાતુ લઈ લો, આપણે વ્યવહારમાં જેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એવા કોપર ને એલ્યુમિનિયમ ને લોખંડ ના બધા શું છે સુવાહક છે. અર્ધવાહક છે એ આપણે હજી ભણવામાં આવશે ચોથા સેમેસ્ટરમાં. ગયા લેક્ચરમાં મેં કીધેલો હતો ઓહમના નિયમની મર્યાદા. અર્ધવાહકો સિલિકોન અને જર્મેનિયમ જે છે એના ઉપર આપણે આખો ચેપ્ટર આપેલો છે, વ્યવસ્થિત ત્યાં સમજાવેલો છે કે શું કામ અર્ધવાહકની અંદર વાહકતા છે આ બે કરતા વચ્ચેની હોય છે. પ્લસ તમે અર્ધવાહકની અંદર એવી કોઈ અશુદ્ધિ ઉમેરશો કે જેથી કરીને અશુદ્ધિ એટલે કે કોઈ બીજી ધાતુ અંદર ઉમેરો અમુક પ્રમાણમાં કે જેથી કરીને અર્ધવાહકની વાહકતા છે એ સુવાહક કરતા વધી જાય, પેલા એ વચ્ચે હશે. આમાં તમે કોઈ એવી મિશ્ર ધાતુ નાખી દેશો તો પરિણામે જે નવું અર્ધવાહક બને છે એની વાહકતા આની કરતા ખૂબ જ સારી એટલે લેવલ ઉપર વયું જશે. તો એ બધું આપણે ભણશું પણ ચોથા સેમેસ્ટરમાં સેમી કન્ડક્ટર એટલે કે અર્ધવાહકોનું ચેપ્ટર આપેલું છે ત્યાં. આના ઉદાહરણ છે સિલિકોન અને જર્મેનિયમ. આ ખૂબ જ જાણીતા બે તત્વો છે, આપણે વધારે પ્રમાણમાં વ્યવહારમાં આ જ અર્ધવાહકોનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આમાંથી બીજું કંઈ યાદ નથી રાખવાનું કારણ કે આ જનરલ નોલેજ હોવું છે, આ બધાને ખબર હોય, આમાં કંઈ પ્રશ્ન ન પૂછે નહીં પણ ખાલી બોલી જાય એવું છે કે સુવાહકોની અવરોધકતા કેટલી હોય છે. તો એ ખૂબ જ ઓછી એટલે 10^-8 ઓહમ ઇન્ટુ મીટર થી 10^-6 ઓહમ ઇન્ટુ મીટર આટલી બધી ઓછી હોય છે એટલે સાવ નહીવત અવરોધ છે, અવગણી શકાય એટલો ઓછો છે એમ કહી શકાય. આની અર્ધવાહકતા તો સામે બહુ જ મોટી 10^18 ઓહમ ઇન્ટુ મીટર કારણ કે એમાં તો પ્રવાહ પસાર જ નથી થવાનો. અર્ધવાહકો તો અર્ધવાહકોનું ફિક્સ ન હોય, તમે અંદર ધાતુ ઉમેરશો તો હમણાં મેં કીધું વાહકતા આની કરતા ખૂબ જ સારી થઈ જશે તો અવરોધકતા ઘટી જશે એટલે એ માઇનસમાં ઘાત આવવાના માટે. પણ તમે શુદ્ધ અર્ધવાહક લ્યો એટલે કે સિલિકોન જર્મેનિયમ કે જેમાં કંઈ ઉમેરેલું જ નથી, કુદરતમાંથી મળી આવે છે આપણને ખનિજ સ્વરૂપે, તો એની અવરોધકતા જે છે એ આ બેની વચ્ચે આવશે એટલે આપણે એને યાદ રાખવાની નથી. આપણે ખાલી આ બે મૂલ્ય છે યાદ રાખવા પડશે, એમસીક્યુ પૂછાય તો બાકી બહુ અગત્યના છે નહીં કેવા બધા. તો ત્રણ આપણને મુખ્ય ભાગ આપેલા છે. હવે આપણે ભણવાનું છે અવરોધોના પ્રકાર, એમાં કોનો ઉપયોગ કરશું આપણે તો કે જો સુવાહક ધાતુ જે છે કોપર એલ્યુમિનિયમ લોખંડ એને આપણે અવરોધ તરીકે લઈ શકતા નથી. શું કામ તો કે એનો અવરોધ તો જો ખૂબ જ ઓછો છે. અને આપણે તો અવરોધ એટલે તો કે વિદ્યુત પ્રવાહને રોકવાનું કામ કરવાનું છે. તો આપણે કોઈ એવો પરિપથ બનાવવો પડશે કે જેની અંદર વિદ્યુત પ્રવાહ રોકવો છે એમાં અવરોધ જે ઉપયોગમાં લેવો છે એનું મૂલ્ય 100 ઓહમ ધારો કે જોઈ, 500 ઓહમ જોઈ, 1000 ઓહમ, 1,00,000 ઓહમ આવા ઘણા બધા આપણે મોટા મૂલ્યના અવરોધો ઉપયોગમાં લઈએ છીએ. તો આની અંદર તો માઇનસમાં ઘાત છે, 100 ઓહમ 500 ઓહમ એ તો શક્ય જ નથી મળવો.
तो अपने सौ वाहको ना उपयोग अवरोध तरीके न कर सकते। वैधु अबे अवाहक ने अर्धवाहक तो अवाहक माथी तो विद्युत प्रवाह पसार ज नहीं थे। એટલે એક પ્રકારનો ખૂબ જ મોટો અવરોધ છે ને આપણે તો એવું નથી કરવાનું કે વિદ્યુત પ્રવાહ ઉભો રાખી દો, થોડોક આપણે જે જરૂરી છે એ પ્રમાણમાં પસાર કરવો છે। તો અવાહક નહીં ચાલે, અર્ધવાહક તો અર્ધવાહક જે છે શુદ્ધ અર્ધવાહક જે કુદરતમાંથી મળી આવે છે એની અવરોધકતા આ બી થી વચ્ચે છે, પણ વચ્ચે એટલે તો કે આની અવરોધકતા ઘણી બધી વધારે હોય છે, તો તમે એનો ઉપયોગ અવરોધ તરીકે નથી કરી શકતા। આપણે હવે શું કરવું પડે તો કે આની અંદર મિશ્ર ધાતુનો ઉપયોગ કરવો પડે। ધાતુ આપણે બે અથવા બે કરતા કોઈ એવી વધારે ભેગી કરવાની કે જેમાં અવરોધકતા છે એ આની કરતા વધી જાય। તો એમાં નામ આપ્યા છે આપણને મેંગેનીન, નિક્રોમ। આ મિશ્ર ધાતુ એવી છે કે જેમાં આપણે બે અથવા બે કરતા વધારે ધાતુઓ ભેગી કરેલી છે, નિકલ છે, કોપર છે, મેગ્નેશિયમ છે, એવી ધાતુઓ કે જેથી કરીને અવરોધકતા વધી જાય આની કરતા, પણ બહુ ઝાઝી નથી વધારી શકતા, આપણે વધારે પ્રમાણમાં એ નથી વધારી શકતા। એટલા માટે આની કઈ લિમિટેશન આવે, ભાઈ તમે આની મદદથી જે અવરોધ બનાવો છો એનું નામ આપણને આપેલું છે વાયર વાઉન્ડ અવરોધ, વાયર વાઉન્ડ રેઝિસ્ટર્સ એવું લખેલું છે ઇંગ્લિશમાં। વાયર વાઉન્ડ રેઝિસ્ટર એટલે તો આપણને એવું કીધું છે કે તમારે કોઈ અવાહક એક પદાર્થ લેવાનો છે, ધારો કે આ ચીનાઈ માટીનો ટુકડો છે, એની ઉપર આ મિશ્ર ધાતુ જે છે બેમાંથી કોઈ પણ એક એનો તાર જે છે એ આપણે આમ વીંટવાનો, ખૂબ જ નજીક નજીક આ વીંટેલો હોય છે। આપણે તો અહીં જગ્યા મેં તમને રાખીને દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવે કે આ રીતે વીંટેલો છે। આપણે શું કામ વીંટી છે તો કે મિશ્ર ધાતુનો અવરોધ એમાં આપણે આગળ વણી ગયા છીએ ઓહમના નિયમનું પાલન થશે। તો આની અંદર અવરોધનો મૂલ્ય છે એ લંબાઈના સમપ્રમાણમાં છે, જેમ લંબાઈ વધશે એમ અવરોધ વધશે। તો મારે ધારો કે 100 ઓહમનો અવરોધ જોઈએ છે તો લંબાઈ તો આમ કેટલી લાંબી કરું, તો આપણું પદાર્થ ઇન્સ્ટ્રુમેન્ટ કેવડું મોટું થઈ જાય। તો લંબાઈ ઘટાડવા માટેનો એક જ ઉપાય છે, તમે વીંટી દેવાના ઉપર, ધારો કે ચોક છે એના ઉપર મારે દોરો વીંટવો છે તો હું ઘણો બધો દોરો વીંટી શકીશ, ધારો કે મેં આના ઉપર 20 મીટર લાંબો દોરો વીંટો છે તો સાઈઝ નાની થઈ ગઈ, જો આવડી કઈ છે, પણ એ જ 20 મીટર હું સુરેખ રાખો એમ નામ તો ક્યાં છે પગે, તો એ તો શક્ય જ નથી। એટલા માટે આપણે એ તાર આવી રીતે વીંટી દીધો છે। તો આ બે ની વચ્ચે હવે જે આપણને અવરોધ મળશે એને એનું મૂલ્ય છે અંદાજિત કેટલું હશે તો કે 100 ઓહમ, એટલે કે 10^2 થી 10^3 ઓહમ, વધારે આપણે પ્રમાણમાં મેળવી શકતા નથી। વાયર વાઉન્ડ અવરોધ એટલે વાયરને વીંટીને, વાઉન્ડ એટલે વીંટવું, વાયરને વીંટીને તમે જે અવરોધ બનાવો છો એને વાયર વાઉન્ડ અવરોધ કહેવાય એવું કીધું છે। તો આ થઈ ગયો વાયર વાઉન્ડ અવરોધ, પણ એની મર્યાદા શું છે તો કે બહુ મોટા પ્રમાણમાં અવરોધ તમે મેળવી શકતા નથી। એટલે આપણને બીજો નવો પ્રકાર આપેલો છે અને એનું નામ છે કાર્બન અવરોધ, એ આપણે જોયો હોય। બીજો પ્રકાર આપણને આપેલો છે કાર્બન અવરોધ। કાર્બન અવરોધ ની અંદર શું હોય છે તો કે આપણે નામ જે લખેલું છે એના આધારે આપણે સમજી શકાય કે કાર્બન નો ઉપયોગ કરેલો હશે, પણ માત્ર કાર્બન નથી હોતો, આપણને એવું કીધું છે એક નળાકાર પાત્ર ની અંદર કાર્બન જે વિદ્યુતના સારા સુવાહક હોય છે પ્લસ રેઝિન જે એક પ્રકારનું પ્લાસ્ટિક જેવું અવાહક મટીરિયલ હોય છે, આ બે ને તમારે નિશ્ચિત પ્રમાણમાં ભેગા કરવાના છે। એ પ્રમાણ કેટલું હોય એ સમીકરણ આપણને આપેલું નથી, કારણ કે ખરેખર તો એ પ્રમાણના આધારે જ હોય છે, પણ આપણને એ સમીકરણ નથી આપ્યું કે આની અંદર તમારે આટલો અવરોધ જોઈએ, ધારો કે આપણે 1,00,000 ઓહમનો અવરોધ જોઈએ છે તો કેટલું કાર્બન કેટલું રેઝિન રાખવું એનું નિશ્ચિત પ્રમાણ હોય, પણ આપણને આપેલું નથી, આ રીતે આપણને આપેલી નથી કે આ રીતે બનાવવું, આ તો તમારા નોલેજ માટે સમજવા માટે કે હા કાર્બન અવરોધ આ રીતે બનાવવામાં આવે છે, આપણને તો ડાયરેક્ટ એને કઈ રીતે માપવા ને એ ટેકનિક જ આપેલી છે, પણ એ પછી આપણે આમ આગળ ભણશું। તો કાર્બન અને રેઝિન બેનું નિશ્ચિત પ્રમાણમાં મિશ્રણ કરીને આની અંદર ભરી દેવામાં આવે છે અને
ઊંચા તાપમાને અને દબાણે ભરવામાં આવે છે. એટલે અંદર જ્યારે તાપમાન છે વધારે હોય એટલે એને કુલ ગરમ કરેલા હોય ત્યારે આપણે ભરી દેવાના અંદર, અને દબાણ વધારે રાખવાનું છે. તો દબાણ વધારે રાખવું છે એટલે બે બાજુથી પેક કરો ત્યારે દબાણ અંદરનું વધારે હોવું જોઈએ અને બહાર આપણે એક એક વાહકતા આ રીતે લઈ લેવાનું છે. એટલે આ થઈ ગયો અવરોધ. આ બે છેડા વચ્ચે આપણે જે નિશ્ચિત મૂલ્યનો અવરોધ બનાવ્યો છે એ મળશે આપણને યુઝ કરવા માટે. તો આ થઈ ગયો આપણો કાર્બન અવરોધ. હવે આપણને એવું કીધેલું છે કે આ કાર્બન અવરોધનું કદ આપણે આગળ જે ભણ્યા વાયર માઉન્ટ અવરોધ એની કરતા એટલું બધું સૂક્ષ્મ છે કે દરેક જગ્યાએ વ્યવહારમાં આપણે વિદ્યુત પરિપથમાં અત્યારે આનો જ ઉપયોગ થાય છે. જે આપણે આગળ ભણી ગયા છીએ જે વાયર માઉન્ટ અવરોધ હતો એની સાઈઝ જે છે એ અંદાજે એક ફૂટ જેટલી મોટી હોય છે. તમારી જે મોટી સ્કેલ હોય એક ફૂટ જેની લંબાઈ હોય 30 ઇંચ જેને કહેવાય છે, સોરી 30 સેન્ટીમીટર એવડી સાઈઝ હોય છે. એની બદલે આની અંદર કાર્બન અવરોધની સાઈઝ માત્ર 1 થી 1.5 સેન્ટીમીટર જેટલી હોય. છતાંય એક ફાયદો શું થયો? એક તો સાઈઝ ઘટી ગઈ, એમાં શું છે સાઈઝ વધારે છે. બીજો ફાયદો એમાં સાઈઝ વધારે છે છતાંય આપણે અમુક લિમિટ કરતા વધારે મોટો અવરોધ બનાવી નથી શકતા. એમાં વધુ બધું 1000 ઓહમ ધારો કે બનાવી શકીએ છીએ. જ્યારે આની અંદર તમે 1 લાખ ઓહમનો કે 10 લાખ ઓહમનો અવરોધ બનાવવો હોય તો એ નાની એવી સાઈઝમાં માત્ર 2 સેન્ટીમીટર જેવડી સાઈઝમાં બનાવી શકો છો. તો આપણા માટે અત્યારે ફાયદાકારક એટલા માટે છે કારણ કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નાનું થઈ જશે. એટલે કાર્બન અવરોધ દરેક જગ્યાએ આપણે ઉપયોગમાં લઈ છે. હવે આપણને એવું કીધેલું છે કે આ કાર્બન અવરોધને માપવા છે આપણે તો કોના આધારે માપવા? ખરેખર તો એનું માપવા માટેનું મીટર આવે છે પણ આપણે વગર મીટરે કલર ઉપરથી માપવાના છે. એટલે તમે ટેક્સ્ટબુકમાં જોશો તો તમને આના ઉપર કલર દોરી નાખેલા છે, 4 જુદા જુદા કલરના આવા પટ્ટા બનાવેલા હોય છે. દરેક જગ્યાએ 4 હોય એવી જરૂરી નથી, ઓછામાં ઓછા 3 વધુ વધુ 4 આટલા કલર થશે. બે કલર શક્ય નથી અને એનાથી 4 થી વધારે 5 શક્ય નથી. તો હવે કલરનું મહત્વ શું છે એ આપણે સમજવાનું છે. આપણે અહીંયા 4 જુદા જુદા પટ્ટા રાખેલા છે. ધારો કે હું તમને એમ કહું કે કોઈ એક અવરોધનું મૂલ્ય છે એ 570 ઓહમ છે. તો તમને બધાને ખ્યાલ છે આપણે આગળ ભણ્યા એટલે કે જ્યારે અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું ત્યારે વિદ્યુત પ્રવાહને રોકશે એટલે ઘટાડવાનું કામ કરે છે. તો એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરશે એટલે ગરમી થશે. તો ગરમ થશે એટલે આપણે ઓહમના નિયમમાં એવું ભણ્યા હતા કે તાપમાન વધે તો અવરોધમાં વધારો થાય. તો અહીંયા ગરમ થશે તો અવરોધની અંદર કઈ ફેરફાર થાય માત્ર વધારો થાય એવું કહેવાનું નથી કારણ કે આ તો પ્યોર વાહક પદાર્થ નથી. તો આમાં કઈ ફેરફારે થાય છે એટલે ફેરફારે લખવો પડશે આપણે. એટલા માટે આપણને 4 કલર આપેલા હશે. પેલો કલર શું દર્શાવે છે? તો કે પેલો કલર આ પેલો અંક, પણ આ બાજુથી પેલો અંક એટલે એને એકમ નો કહેવાય. જો આ 570 છે ને એનું આવી રીતે લખી શકું 57 ગુણાકારમાં 10 ની 1 ઘાત પ્લસ ઓર માઇનસ જે ફેરફાર થશે ને એ. તો આ જે છે એકમ નો અંક છે તો આ આવશે એકમ નો અંક, આવશે દશક નો અંક એટલે બીજો અંક. આ જે છે ઘાતાંક દર્શાવે છે. આપણે ગુણાકારમાં જે 10 ની 1 ઘાત લખી ને ત્રીજો કલર હંમેશા ઘાતાંક દર્શાવે યાદ રાખવાનું. અને ચોથો કલર શું દર્શાવે? તો કે અવરોધમાં થતો એવો શક્ય ફેરફાર, પણ આપણે એને એવું નામ આપેલું છે ટોલરન્સ. ટોલરન્સ એટલે તો કે એની અંદર કેટલી સહન કરવાની ક્ષમતા છે તાપમાન, એ ક્ષમતા પછી શું થશે તો અવરોધમાં ફેરફાર થવા મળશે. તો ટોલરન્સ એવો શબ્દ ઉપયોગમાં લીધો છે જે હંમેશા આ ખાલી બ્લેન્ક છે એમાં આવશે. એ હમણાં આપણે આગળ જોશું કેટલું મૂલ્ય આવશે. હવે તમને આના માટે જુદા જુદા કલર અહીં લખીને આપેલા છે તો હું આખું કોષ્ટક અહીં બનાવું છું. એ કલર આપણે યાદ રાખવાના છે. એમસીક્યુમાં બોર્ડમાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલા છે, તમને કલર આપેલા હોય પૂછ્યું હોય કે આના આધારે અવરોધ શું થશે કયો, અથવા અવરોધનું મૂલ્ય આજે મેં આમાં આપ્યું એમાં આપેલું હોય અને કલર પૂછેલા હોય. એટલે કલર છે એક જ સિરીઝમાં એક ઓર્ડરમાં એક ક્રમમાં યાદ રાખવાના છે તમારે બધા. તો આપણે જોશું હવે
ની અંદર કલર ના આધારે અવરોધ કઈ રીતે માપવામાં આવે છે એ ભણશો? મે કીધું એ પ્રમાણે પહેલો અંક જે છે અહીંયા આપણે દર્શાવશું એને, આ શું દર્શાવે તો કે દશક નો અંક, બીજો જે છે એ આવશે એકમ નો અંક એટલે પહેલો અંક, ત્રીજો કલર છે તો એ દર્શાવશે ઘાતાંક ગુણાકારમાં આપણે જે ઘાત લખેલી હતી, અને ચોથો કલર જે છે એ સહનશીલતા એવું આપણને લખી આપેલું છે એટલે કે ટોલરન્સ, ઈ ટકાવારીમાં હશે. તો પહેલા હું એ કલર લખું છું, બધાના પહેલા પહેલા અક્ષર યાદ રાખવાના છે તમારે એટલે યાદ રહી જશે. પહેલો કલર છે બ્લેક, પછી છે બ્રાઉન, પછી ત્રીજો રેડ, ઓરેન્જ એટલે કે નારંગી કલર, યલો, પછી આવશે ગ્રીન, પછી બ્લુ, પછી વાયોલેટ, પછી ગ્રે એટલે ભૂખરો કલર એવું કીધું છે. ગુજરાતી નામ અમુક ના યાદ રાખવાના તમારે, બાકી તો તમને ખ્યાલ જ હશે. આમાં અમુકમાં એના ગુજરાતી નામ એવા લખેલા હોય જે આપણે કોઈ દિવસ બોલતા ન હોય, તમને ક્વેશ્ચનમાં એવું આપી દે તમે વિચારશો કે આને ઇંગ્લિશમાં કહેવાય છે. પછી આપણને આપેલો છે વ્હાઈટ, પછી નીચે આપેલો છે ગોલ્ડ અને સિલ્વર, ઝીરો થી શરૂઆત કરશું આપણે, નવ સુધી આવશે એટલા જ કલર આપણને આપેલા છે, કારણ કે આપણે અંકોની અંદર નવ પછી એનાથી વધારે ડાયરેક્ટ દસ આવે, તો દસ એટલે તો આપણે ઘાતાંકમાં લખી નાખશું. તો ઝીરો થી નવ દશક ની અંદર ગોલ્ડ અને સિલ્વર માં કઈ નહીં આવે. ચોથો પહેલો કલર છે એનો મિનિંગ એવો થાય કે ગોલ્ડ ને સિલ્વર તો હશે જ નહીં, હશે તો આ નવ માંથી જ કઈક એનું મૂલ્ય હોય, એમાં બ્લેક ન હોય શકે કારણ કે આ તો દશક નો અંક છે એટલે બ્લેક શક્ય નથી. તો આઠ માંથી જ વહી ત્યાં નામ તો આવે, સોરી નવ માંથી જ, નકર ટોટલ દસ કલર થાય. હવે આવશે એકમ નો અંક, તો એમાં એમનો જ લખી નાખવાનો છે જે મૂલ્ય આપણે બાજુ લખેલા છે એ જ પ્રમાણે અહીં આવશે. તો બીજો કલર એ ગોલ્ડ અને સિલ્વર શક્ય નથી, ત્રીજા કલરમાં ગોલ્ડ અને સિલ્વર શક્ય છે એટલે ઘાતાંક લખવાની છે આપણે. તો આ જે મૂલ્ય છે ને એ જ બધે દસ ની ઘાત ના સ્વરૂપમાં લખી દેવાના, નવું કઈ આપણે યાદ રાખવાનું નથી એટલે યાદ રાખવું બહુ સહેલું છે. ખાલી કલર ના નામ યાદ રાખી લ્યો, પછી તો બધી રીત છે એ બહુ સહેલી છે, મૂલ્ય યાદ રાખવાની જો કઈ જરૂર જ નથી. જે ઘાત જે અહીંયા મૂલ્ય હતા એ હવે ઘાત ના સ્વરૂપમાં આવી ગયા બધા, પ્લસ વધારાનું શું થયું તો કે આપણે થોડાક દૂર લખીએ એટલે એક જ લાઈનમાં બધા છે એવું લાગશે તમને. દસ ની ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, આની અંદર ગોલ્ડ અને સિલ્વર આપેલા છે આપણને કે ભાઈ ત્રીજો પટ્ટો ગોલ્ડ અને સિલ્વર બે માંથી કોઈ પણ એક હશે અને એની ઘાત માઇનસ માં હશે, દસ ની માઇનસ એક અને દસ ની માઇનસ બે, એટલે ત્રીજો પટ્ટો છે એ શક્ય છે ગોલ્ડ અને સિલ્વર માં, બાકી પેલા બે છે એ તો શક્ય જ નથી કારણ કે એમાં કઈ મૂલ્ય આપ્યા જ નથી. આ જે છે એ ક્રમ જો આ રીતે થશે, પછી હમણાં આપણે વ્યવસ્થિત લખી નાખ્યો, આમાં તમને એમ થાય વાળું તો ચેકી નાખ્યું એવું નથી. આપણે અહીંયા લાઈન છે લાઈનમાં રાખી તો તમને ખ્યાલ આવે કે આ મૂલ્યનું છે, એ પાંચ છે ઉપર આવશે, છ અહીંયા આવશે અને આ સાત. આ રીતે છે બધા, એટલે હવે તમે ખાલી કલર યાદ રાખશો તો જો આ તો યાદ રાખવા સહેલા છે, આમાંથી જ મૂલ્ય બનાવવાના છે. કઈ રીતે બનાવી હમણાં આપણે એ કહેશું. સહનશીલતામાં તમે જોશો તો પેલા જે નવ થી દસ કલર છે એ કઈ નથી, ડાયરેક્ટ આપણને ગોલ્ડ અને સિલ્વર એમાં આપેલ છે, દસ ની ઘાત નથી સોરી, 5% ગોલ્ડમાં, સિલ્વર હોય તો 10%
ધારો કે ચોથો કલર જ નથી આપ્યો તો એ 20% હશે સૌથી વધારે ફેરફાર કારણ કે આપણે પ્લસ ઓર માઇનસ લખવાના છે ચોથો પટ્ટો આપેલો હશે તો એમાં બે જ શક્યતા કા ગોલ્ડ અને કા સિલ્વર બાકી ચોથો પટ્ટો આપેલો જ નહીં હોય ગોલ્ડ આપેલો હોય તો 5% આવશે પ્લસ ઓર માઇનસ અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ લખો એટલે તમને યાદ રહે કે આ વધારે અથવા ઓછું થઈ શકે માત્ર વધે જ એવું નથી કહેવાનું ઘટી હોતન શકે એટલે એની એક વેરિએશન ત્રુટિ કહેવાય આને અને જો આપેલો જ ન હોય ચોથો કલર તો સૌથી મોટો ફેરફાર એમાં થઈ શકે 20% આવું આપણે યાદ રાખવાનું છે હવે આના આધારે ઉદાહરણ જોઈએ એક ઉદાહરણ તમને ના બોલે તમને ખ્યાલ ઉદાહરણમાં આપણને એવું કીધેલું છે કે ભારતના રાષ્ટ્રધ્વજની અંદર જે 3 મુખ્ય કલરના પટ્ટા છે એ જ પટ્ટા ક્રમમાં કોઈ કાર્બન અવરોધ ઉપર કરવામાં આવે તો કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું થાય આવો એમસીક્યુ બોર્ડમાં પૂછાઈ ગયો છે તો જો ભારતના રાષ્ટ્રધ્વજમાં જે 3 કલર છે એમાંથી પહેલો કલર કેસરી એટલે ઓરેન્જ ખાલી ઓ લખું છું બીજો કલર સફેદ એટલે કે વ્હાઈટ એટલે ડબલ્યુ ત્રીજો કલર લીલો એટલે ગ્રીન એટલે જી જો ગ્રીન ની અંદર બે શક્યતા છે ગ્રીન અને ગ્રે તો તમારે એ આડાવડું ન થાય ક્રમ એ યાદ રાખવાનો પછી આ બ્લેક ને બ્રાઉન ને બ્લુ ત્રણેય ની અંદર બી આવશે મેં તમને કીધું કે તમારે પહેલા પહેલા અક્ષર યાદ રાખવાના છે બધાના તો આ પહેલા પહેલા અક્ષર તમે યાદ રાખશો બધાય ની અંદર આ બધા બાકી તો ગોલ્ડ ને સિલ્વર છે એટલે તમને ખ્યાલ આવી જાય બી બી આર ઓ વાય એટલે એને રોય કહી દો આખો શબ્દ એક બની જાય તો બી બી રોય જી બી વી જી ડબલ્યુ આવી રીતે પહેલા પહેલા અક્ષર યાદ રાખો રાખવા સેલા છે યાદ રાખવા કઈ અઘરા નથી એવા પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે અત્યારે તાત્કાલિક કઈ યાદ નહીં રહે એટલે તાત્કાલિક આપણે યાદ રાખવાય નથી અત્યારે સામે છે તમે જોઈ લેજો તો 3 કલર છે કેસરી સફેદ લીલો એટલે ઓરેન્જ વ્હાઈટ અને ગ્રીન ચોથો કલર તો કઈ નથી તો આપણે જે 3 પટ્ટા કીધા એટલે ચોથો કલર એવું નથી કેવાનો અશોક ચક્રનો વાદળી કલર એમ નથી કેવાનો તો ઓરેન્જ તો જો આની અંદર કેટલી કેવું મૂલ્ય આવશે પહેલો અંક લખવાનો દશકનો અંક એટલે અહીં લખવાનો 3 અહીંયા 3 છે વ્હાઈટ તો જો એમાં કયો છે 9 નંબરનો પણ એ બીજો અંક એટલે બાજુ 9 ગ્રીન 10 ની ઘાત કેટલી છે 5 ઘાત જો ગ્રીન ની અંદર 10 ની 5 ઘાત છે તો ઘાત તો હંમેશા ગુણાકારમાં આવે એટલે ગુણાકારની નિશાની આપણે જાતે કરી દેવાની છે પ્લસ ઓર માઇનસ નથી ચોથો કલર તો શું આવશે 20% તો આ થઈ ગયો આપણો જવાબ 39 ગુણાકારમાં 10 ની 5 ઘાત પ્લસ ઓર માઇનસ 20% એ આપણો જવાબ થાય ઓપ્શનમાં તમને આવું નહીં આપેલું હોય કદાચ ઓપ્શનમાં તમને હજી વધારે ચકાસવા માટે થોડોક ચેન્જ કરી નાખે 3.9 ગુણાકારમાં આપણે જો આને આવું લખાય 10 ની 6 ઘાત પ્લસ ઓર માઇનસ 20% મૂલ્ય મેં એક વખત ઘટાડ્યું એટલે ઘાત એક વખત વધે એ નિયમ છે ઓપ્શનમાં આવી ન હોય કોઈ કદાચ તમને આમ લખીને આપણે 3.9 મેગા ઓહમ એટલે કેપિટલ એમ અને ઓહમ ની સંજ્ઞા પ્લસ ઓર માઇનસ 20% આવી લખીને આપણે હવે તમને એ એક એમસીક્યુ માં ઘણા બધા પ્રશ્ન પૂછી લે કે આને મેગા એટલે કેટલી ઘાત થાય ખબર છે કે નહીં પોઈન્ટમાં કેમ ફેરફાર થાય ખબર છે કે નહીં કાર્બન અવરોધના કલર યાદ છે કે નહીં એક એમસીક્યુ ઘણું બધું માપી લે તો આવા જુદા જુદા શક્ય હોય આપણે કન્ડિશન છે યાદ રાખવાની એટલે તમને ખબર પડે હા આવા જવાબ શક્ય છે એમસીક્યુ તમને ડાયરેક્ટ આવો ઓપ્શન આપ્યો એવું જરૂરી નથી આવો ચેન્જ કરીને આપે તો આપણે જ્યારે કલર ગણતા હોય ત્યારે ચેન્જ કાઢી નાખવાનો એટલે પોઈન્ટ કાઢી નાખવાનો પોઈન્ટ કોઈ દિવસ આપણે રાખવાનો જ નથી આપણા મૂલ્ય કે પોઈન્ટ નથી તો તમે જ્યારે દાખલો ગણો કે એમસીક્યુ ગણો ત્યારે પોઈન્ટ કાઢી નાખવાનો એલા મૂળ રૂપાંતર કરી દેવાનું પહેલા પછી જ કલર ગોતવાના છે નહીતર જવાબ ખોટો આવશે કારણ કે અહીં 10 ની 6 ઘાત તમે લઈ ગયા અમને પોઈન્ટ રાખીને તો 10 ની 6 ઘાત એટલે તો જો અહીંયા બ્લુ કલર છે તો જવાબ ખોટો પડી જાય એટલે પોઈન્ટ નથી રાખવાનો આપણે ક્યાંય એટલે એ શક્યતા ખાસ યાદ રાખવાની છે પોઈન્ટ દરેકમાં કાઢી રાખવાનો છે તો આ થઈ ગયો કાર્બન અવરોધનો આપણો ટોપિક હવે કાર્બન અવરોધ જે છે મેં તમને કીધું એ પ્રમાણે એના ઉપર કલર કોડ હોય છે એટલે કે કલર બનાવવામાં આવેલા હોય છે જ્યારે આપણે બજારમાં
એને લેવા જાશું તો એના ઉપર કલર આપશે, તો તમને એના જેવો એક હું કાર્બન અવરોધ બતાવું એટલે ખ્યાલ આવે કે કાર્બન અવરોધ છે કેવો હોય છે. તો જો આ જે છે એ કાર્બન અવરોધ છે, એ કાર્બન અવરોધને આપણે તમને સામે વ્યવસ્થિત દેખાય એમ રાખું, આ રીતે આપણે રાખશું. તો જો એમાં પહેલો કલર તમે જોશો તો કોફી કલર જેવો છે, બીજો કલર છે એ બ્લેક કલર છે, ત્રીજો કલર છે એ રેડ કલર છે, અને ચોથો છે એ ગોલ્ડન કલર છે. તો ચાર કલર આપણને આપેલા છે એટલે એની મદદથી આપણે અવરોધ આપણા કલર ઉપરથી જોઈ અને કહી શકાય કે આ કેટલા મૂલ્યનો થશે.